નમસ્કાર મિત્રો, હું વૈદેહી પટેલ, અશ્વમેધ વિદ્યાલય. તો આજે આપણે ચેપ્ટર નંબર 11 આપણા વાહનોનું સ્વદેહ પોથીમાં આપણે જોશું. MCQs. 1000થી વધુ લોકો મુસાફરી કરી શકે તેવું વાહન કયું છે? રેલગાડી. 3 પૈંડાવાળું વાહન કયું છે? રિક્ષા. હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે? વિમાન. પહાડી રસ્તાઓ પર સવારી કરવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? ઘોડો. બાળકો શાળામાં જવા માટે કયા 2 પૈંડાવાળા વાહનનો ઉપયોગ વધુ કરે છે? સાયકલ. ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે? ટ્રેક્ટર. નીચેનામાંથી વીજળીથી ચાલતું સાધન કયું છે? બુલેટ ટ્રેન. દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કયું સાધન વપરાય છે? એમ્બ્યુલન્સ. ખાલી જગ્યા પૂરો. આગ લાગે ત્યારે આપણે ખાલી જગ્યાને મદદ માટે બોલાવીએ છીએ, ફાયર બ્રિગેડ. ખેતી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે? બળદ. રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે? ઊંટ. નદી પાર કરવા માટે નાવિકો ડેસ્કનો ઉપયોગ કરે છે? હોડી અથવા નાવ. ટપાલ લાવવા લઈ જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? પોસ્ટમાન. શાકભાજી તથા અન્ય સામાન વહેંચવા માટે ડેસ ઉપયોગી છે? હાથલારી. ખેડૂત ખેતરમાંથી તૈયાર થયેલ અનાજને ઘરે લાવવા માટે પહેલાં 2 પૈંડાવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરતો હતો? બળદ ગાડું. ખરા અને ખોટા. ઘોડાગાડીને 4 પૈંડા હોય છે? ખોટું. રિક્ષા ગેસથી ચાલતું સાધન છે? સાચું. ગેસ અને પેટ્રોલ બંનેથી ચાલે છે. મોટી ટ્રકને 4થી વધુ પૈંડા હોય છે? સાચી વાત. હોડી પેટ્રોલથી ચાલતું સાધન છે? ખોટું. પોલીસની મદદ માટે ફોન કરવા 100 નંબર ડાયલ કરવામાં આવે છે? સાચું. સાગરમાં મુસાફરી કરવા માટે આપણે સ્ટીમરનો ઉપયોગ કરીએ છીએ? સાચું. હવાઈ માર્ગની મુસાફરી કરવા રેલગાડીનો ઉપયોગ થાય છે? ખોટું. લોખંડના પાટા પર જોડકા જોડો. લોખંડના પાટા પર મુસાફરી રેલગાડી. ટપાલ લાવવા લઈ જવા માટે પોસ્ટવાન. રણની મુસાફરી માટે ઊંટ. પર્વતવાળા રસ્તાની મુસાફરી માટે ઘોડો અને વિકલાંગ વ્યક્તિઓ માટે ટ્રાયસિકલ. આ તો આપણે ટેક્સ્ટબુકમાં બાળકે જાતે કરવાનું છે. હું તો પણ PDF મોકલી આપીશ. આપણે ટેક્સ્ટબુકમાં જોઈ જ ગયા છે, પાઠ્યપુસ્તકમાં કરાવ્યું જ છે. આ પ્રશ્ન પણ હું એ પાઠ્યપુસ્તકમાં કરાવ્યું જ છે અને આ પ્રશ્ન પણ હું એ પાઠ્યપુસ્તકમાં કરાવ્યો છે. આગળ 1-2 વાક્યમાં ઉત્તર આપો. તમે ક્યારેય રેલગાડીમાં મુસાફરી કરી છે? તો ક્યારે? આપણે કરી છે, બરાબર. આ તો મેં મારી મેતે લખ્યું છે, તમારે આ બાળકે જાતે લખવાનો રહેશે. શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે છે? કેમ? તો કે ના, રેલગાડી ફક્ત રેલવેના પાટા પર ચાલતી હોવાથી જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જ એ જઈ શકે છે. લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? તો રેલગાડી જેના પર ચાલે છે તે રેલના પાટા શબ્દ વપરાયો છે. તમારા ગામ કે શહેરમાં જોવા મળતા વાહનનું નામ લખો. મિત્રો, આ પણ તમારી જાતે લખવો. જળ વ્યવહારના સાધનોના 2 નામ આપો. હોડી અને સ્ટીમર. હવાઈ મુસાફરીના સાધનોના 2 નામ વિમાન અને હેલિકોપ્ટર. સ્ટીમ એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે? તો રેલગાડીમાં થાય છે. નદી કે સાગરની મુસાફરી શાના દ્વારા શક્ય બની શકે છે? તો તરાપા, હોડી, વહાણ અને સ્ટીમર દ્વારા નદી કે સાગરની મુસાફરી શક્ય બની શકે છે. ગુજરાતમાં કેટલા પ્રકારના માર્ગો છે? કયા કયા? ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો છે. સડક માર્ગ, હવાઈ માર્ગ, રેલ માર્ગ અને જળમાર્ગ. ભારતમાં સડકોનું મહત્ત્વ સાથે ઘણું છે? તો ભારત મુખ્યત્વે ગામડાઓનો દેશ હોવાથી સડકોનું મહત્ત્વ છે. રેલગાડી કેવી રીતે ઉપયોગી છે? તો રેલગાડી ઝડપી, સસ્તી અને સરળ રીતે મુસાફરી કરવા તથા માલની હેરફેર કરવા માટે ઉપયોગી છે.
ગુજરાતમાં કયા શહેરમાં હવાઈ મથકો આવેલા છે? તો ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, કશોદ, જૂજ, કંડલા વગેરે શહેરોમાં હવાઈ મથકો આવ્યા છે. ટૂંકમાં ઉત્તર લખો, રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી યાદી બનાવો. તો રેલગાડી બટાકાના ખેતર, રેતીનું કરણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરો, પુલ, પગદંડી, પાણીકુંડ, ઝૂંપડા, ઝાડી, ખેતીવાડી, કૂવા, બાગ, બગીચા, ધોબીઘાટ, ઘટ વગેરે ગામના મેળામાં વગેરેમાંથી પસાર થઈ હતી. તમે કયા કયા વાહનોના મુસાફરી કરી છે આ તમારે મિત્રો જાતે કરવું. કવિતામાં કયા કયા વાહનોની વાત લખી છે? બસ, મેટ્રો ટ્રેન, કાર, વિમાન, ડોલી, હોડી, નાવ, ઘોડો, સાયકલ, પેન્ડલ રિક્ષા, બળદગાડું વગેરે. અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે? તો આધુનિક યુગમાં યાંત્રિક શોધખોળોને કારણે વાહન વ્યવહારમાં નવીન ક્રાંતિ જોવા મળે છે. અત્યારે નીચે પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે, જેમાં સાયકલ, પેન્ડલ રિક્ષા, રિક્ષા કાર, બસ, રેલગાડી, મેટ્રો ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર વગેરે. વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા? તો વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા. તે સમયે લોકો સમુદ્રમાં મુસાફરી કરતા, જેથી જાનમાલનું રક્ષણ થાય. ત્યાર પછી લોકોએ મુસાફરી કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યો, જેમાં ઘોડો, હાથી, ગધેડા, ઊંટ વગેરેનો ઉપયોગ કર્યો. જેમાં ઘોડા, હાથી, ગધેડા, ઊંટ વગેરે પ્રાણીઓનો હતા. ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી, જેમાં બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી મુખ્ય હતા. આમ વાહનો ન હતા ત્યારે મુસાફરી માટે ચાલીને કે પ્રાણીઓના ઉપયોગથી આવાગમન થતું હતું. તમે કયા વધારે અવાજો સાંભળ્યા છે? તો મિત્રો, આ તમારે જાતે લખવું. તમને પૂછ્યું છે, મેં જે સાંભળ્યા તે મેં લખ્યું, તમે જે સાંભળ્યા તે તમારે લખવાનું. શું તમને વધારે અવાજ પસંદ છે? કેમ? તો આ પણ તમારે જાતે લખવું. આ તો મેં લખ્યું છે. રોપવેની વ્યવસ્થા કેવા સ્થળોએ કરવામાં આવે છે? ગુજરાતના કયા સ્થળો રોપવેની વ્યવસ્થા છે? ઊંચા પર્વતીય વિસ્તારોમાં જ્યાં રેલમાર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી, ચાલીને જવાનો રસ્તો લાંબો અને પરિશ્રમ તેવો હોય, ત્યારે તેવા સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, સાપુતારા વગેરે સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ આપણને સી રીતે ઉપયોગી છે? તો કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સનો આપણે 108 નંબર ડાયલ કરીએ તો થોડાક જ સમયમાં જગ્યાએ અકસ્માત થતો હોય અથવા જ્યાં જરૂર હોય ત્યાં આવાન પહોંચી જાય છે. તેમાં એક ડૉક્ટર, એક નર્સ હોય છે. તેઓ તરત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપે છે અને જરૂર જણાય તો તેને હોસ્પિટલ દાખલ પણ કરે છે. નીચેના સેવાકીય વ્યવસાયકારો કયા કાર્ય કરે છે તે જણાવો. પોલીસ, તે કાયદો વ્યવસ્થા જાળવે છે અને જાનમાલનું રક્ષણ કરે છે. ફાયર બ્રિગેડ, આગ લાગે ત્યારે તરત જ તેને સ્થળે પહોંચીને આગ હોલવવાનું કાર્ય કરે છે. તે આગમાં સંપળાયેલા વ્યક્તિઓને બચાવે છે. ચિત્ર જુઓ અને તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. ચિત્રમાં શું દેખાય છે? મિત્ર, અમે તમને ટેક્સ્ટબુકમાં આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ લખ્યા જ છે અને તમને સમજાવ્યા છે. તો હવે તમને હું અને PDF મોકલીશ, તે તમારે ધ્યાનથી કરવાની છે. પ્રવૃત્તિઓમાં મિત્રો તમે ટેક્સ્ટબુકમાં કર્યું હશે તે તમારે અહીં કરી લેવાનું. ગમતા કોઈ પણ એક વાહનનું ચિત્ર દોરવાનું છે અથવા તમારે ચોંટાડવાનું છે અને તેનું નામ લખવાનું છે. અને જે કોઈ બી પ્રશ્ન ટીક કર્યા છે તમારે એ તમારી નોટબુકમાં લખવું. થેન્ક યુ.